સાબરકાંઠા જિલ્લામાં આરએસએસ નો પ્રથમ અંગદંગ શક્તિ એકત્રીકરણ નો મોટો કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે સંઘ દ્વારા સંઘની સ્થાપનાના 70 વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. હિંમતનગરના બીડના રોડ ઉપર આવેલ મહાદેવ મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું. ત્યારબાદ જિલ્લાભરના 12 વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તા ઉત્સાહભેર જોડાયા હતા. 7000થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી 2 અલગ અલગ ભાગમાં પથ સંચાલન કર્યું હતું. 7000થી વધુ સ્વયંસેવકોના પથ સંચાલનનો પ્રારંભ મહાદેવ મેદાનથી થયો હતો, જેમાં પ્રથમ ભાગમાં પથ સંચાલન કરવામાં આવ્યું હતું. 2 અઢી કિલોમીટરના રૂપમાં પદ સંચાલન કરાયા હતા. પ્રથમ ભાગમાં મહાદેવ મેદાનથી ગાયત્રી મંદિર રોડ પર થઈને મહાકાલી મંદિરે થઈને પરત ગાયત્રી મંદિર રોડ પરથી મહાદેવ મંદિર મેદાન સુધી યોજાયું હતું, જ્યારે બીજા ભાગમાં મહાદેવ મેદાનથી બિરણા રોડ પર થઈને ખેડતસિયા રોડ પર પહોંચ્યું હતું, જ્યાં મહાવીરનગર 4 રસ્તે અહિંસા સર્કલથી પરત ખેડતસિયા રોડથી બિરણા રોડ પર થઈને મહાદેવ મેદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. 2 ભાગમાં રૂટો પર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડની બંને બાજુ ઉપસ્થિત રહીને પથ સંચાલનને જય શ્રી રામના નારા સાથે ફૂલડાઓ વરસાવીને સ્વાગત કર્યું હતું. અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોર પછી ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક, પ્રાત્યક્ષિક, સાંઘિક સુભાષિત સ્વાગત કરવામાં આવ્યા હતા. અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અમૃત વચન સાથે ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અતિથિ અને મુખ્ય વક્તા પ્રાંત પ્રચારક આરએસએસ ગુજરાતના ડૉક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાય ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં ધ્વજાવતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યું હતું. આજના આ અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં જિલ્લાના લગભગ 700થી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌ પ્રથમ ઓનલાઈન પંજીકરણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જે 10000થી પણ વધુ હતું, અને આજે પ્રત્યક્ષ મેદાનમાં 8000થી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા. અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય, જે આપણા ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી છે, એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ કાર્યક્રમ પછીથી આજે એમને આપણને જે આહ્વાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે, અને 22 જાન્યુઆરીએ જે આપણું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, એ પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહ્વાન કર્યું છે. તો આગામી સમયમાં આપણે બધા જ સ્વયંસેવકો એમાં જોડાય એવી આજની આપની સંકલ્પના છે. આજના આ અંગત શક્તિ એકત્રીકરણનો મુખ્ય આશય એ સંઘ 70 વર્ષ જે આપણું આવી રહ્યું છે એ નિમિત્તે કાર્ય વિસ્તાર થાય અને હિન્દુ સમાજના પ્રત્યેક પરિવાર સુધી પહોંચી શકાય તે માટેનો આ એક કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રત્યેક પરિવાર માટે, પ્રત્યેક સ્વયંસેવક માટે હિંમતનગર નગરના પ્રત્યેક સમાજના વ્યક્તિઓના ત્યાંથી આપણે રોટરી એકત્ર કરી હતી, જે સર્વ સમાજની હતી, એટલે સદ્ભાવનાના ભાવ સાથે. અને જે માતાઓ એ રોટલી લઈને આવી, એ રોટલી એમના હસ્તે, એટલે માતૃ હસ્તે ભોજન થયું, એ રોટલી અંદાજે લગભગ 30000થી પણ વધુ રોટલી આપણે એકત્ર કરી હતી.